કે ગોળ થઈ જાય, રિંગ થઈ જાય એવું શક્ય નથી. સ્પંજ મતલબ વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણો વચ્ચે રહેલી જગ્યામાં જે હવા છે બહાર નીકળી જાય, પરંતુ અવસ્થા બદલાતી નથી. જે અવસ્થા છે એની એ જ અવસ્થા રહે, ઘન પદાર્થનું ઘન જ રહે, બરાબર. એની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. આકાર બદલાય છે અને આકાર બદલાવાનું કારણ શું? તો એના કણો વચ્ચે હવા રહેલી છે. તમે જ્યારે એની ઉપર દબાણ કરો ત્યારે શું થાય? એ અંદર રહેલી હવા બહાર નીકળી જાય છે, એના કારણે એનો આકાર બદલાય છે, અવસ્થા ન બદલાય. ઘણા પદાર્થ એવા હોય કે જેને તાપમાન આપતા એના આકારમાં ફેરફાર થઈ જતો હોય અને એ પદાર્થોમાં જેમ કે બરફ જ લઈ લો, બરાબર, ઘન અવસ્થામાં કોઈ આકાર ધરાવતો, પરંતુ માની લો તાપમાન આપો ત્યારે પીગળી જાય. લોખંડને ઊંચા તાપમાને ઓગાળવામાં આવે, પીગાળવામાં આવે ત્યારે એ જ પ્રક્રિયા થાય. એટલે વધારે તાપમાન આપવામાં આવે ત્યારે પદાર્થ પીગળી શકશે. બરાબર, તો આટલા સુધી રાખીએ છીએ આજે.